નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચુક્યા છો ગામડું જાગે છે. હું જનક, ભારતનો આત્મા ગામડાઓમાં છે. મહાત્મા ગાંધીજીએ તો ગામડાઓને સ્વરાજના પાયાનું એકમ ગણાવ્યું છે અને ગામડાઓને સર્વોપરી બનાવવાની વાત કરી છે. આપણો દેશ એ અનેક નાના મોટા ગામડાઓનો બનેલો દેશ છે. ગામડાઓમાં આજે પણ જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તે ખરેખર કાબિલે તારીફ છે. ભારતના અર્થતંત્રથી માંડીને રિવાજો પરંપરા પણ ગામડાઓ સાથે જોડાયેલી છે. ગામડાઓ આજે પણ જીવન છે, એટલે જ અમે ગામડાની વાત લઈને ગામડું જાગે છે અમે રોજ આવીએ છીએ. અત્યારે ગામડાની જાન એવા ખેડૂતોની હાલત કફોડી છે. એક પછી એક આફતો શમવાનું નામ નથી લઈ રહી અને આવા જ ખેડૂતોની આપણે વાત કરવાના છે ગામડું જાગે છે ના આ કાર્યક્રમમાં. ગામડું જાગે આપ જોઈ રહ્યા છો જાગે છે અને હું જનક. ગામડાના લોકો જે ખેતી કરે છે, જે પ્રદૂષણ થયું એના મામલે એક નિરાકરણ થયું. દિલ્હીનું વધતું પ્રદૂષણ ચિંતાનો વિષય તો છે જ, માત્ર એક નહીં પરંતુ પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોના ખેડૂતો દ્વારા ડાંગરના કપાયેલા ભાગને સળગાવતા આ પ્રદૂષણ વધી રહ્યું છે અને જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડી રહ્યું છે. પણ આ સમસ્યાના સમાધાન માટે આણંદની કૃષિ યુનિવર્સિટીએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. તેની સાથે એ પણ દાવો કરાયો છે કે પ્રદૂષણની માત્રામાં ન માત્ર ઘટાડો થશે પણ ખેડૂતોમાં જાગૃતિ પણ આવશે. આવું જાણીએ. કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેત પદ્ધતિમાં અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે અને આ પ્રયોગ સફળ પણ રહ્યા છે. તાજેતરમાં જ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને ખેતીમાં ઓછા ખર્ચની સાથે ઉત્પાદન પણ સારું મળી રહે તેવો પ્રયોગ કરવામાં આવ્યો છે અને આ માટે એક ખાસ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. આ મશીન દ્વારા ડાંગરના સળગાવ્યા વગરના પરાળ વચ્ચે સીધા ઘઉંનું વાવેતર કરી સારી આવક મેળવવાનો દાવો કરવામાં આવ્યો છે. મોટે ભાગે આપણા ખેડૂતો, ગુજરાતના ખેડૂતો જે આ ડાંગરનું ઘાસ એ સળગાવતા નથી, પરંતુ મોટે ભાગે એને પ્રાણીઓના ખોરાક તરીકે, એના ઘાસ તરીકે આપણે વાપરીએ છીએ. તેમ છતાં ઘણી વખત તો જો ઘણા ખેડૂતો સળગાવવા માટે જો પ્રેરાય તો એના માટે એક સૂચના છે અથવા જેને કે એક ભયજનક સ્થિતિ છે, કારણ કે આપણા રાજ્યની અંદર પણ આ પ્રદૂષણ વધવાનો પરાળી સળગાવવાથી હવામાનનું નુકસાન અટકશે જ, આ સાથે જ બીજા ત્રણ ફાયદા પણ છે. ગુજરાતના ખેડૂતો ડાંગર અને ઘઉંનું વાવેતર મોટા પ્રમાણમાં કરે છે ત્યારે તેમના માટે આ મશીન તમામ રીતે ફાયદાકારક બની શકે છે. તો આ વર્ષે જે પરિસ્થિતિ નિર્માણ થઈ કે વરસાદ લાંબા સમય સુધી ચાલુ રહ્યો એટલે જમીનની અંદર પૂરતો ભેજ છે, એ જ ભેજનો ઉપયોગ કરી અને ડાંગરની કાપણી પછી તરત જ આપણે હેપી સીડર અથવા ઝીરો સીડ ડ્રીલ એ વાવણિયાની મદદથી જો વાવેતર કરીશું તો એક પિયત બચી જશે. બીજું, એની અંદર સીડરેટ પણ થોડો ઓછો જોઈએ છે. ત્રીજું કે જે ખર્ચો થાય છે, ખાસ ફ્યુઅલ જે ટ્રેક્ટરથી આપણે ખેતી ખર્ચ, સીડ બેડ પ્રિપેરેશન અથવા જે આખું ખેતર તૈયાર કરવા માટેનો જે ખર્ચ થાય છે, એ ખર્ચ ઉપરાંત જે કંઈ ટ્રેક્ટરથી ધુમાડો થાય છે એ ધુમાડાથી પણ આપણે બચી શકીશું. અને ત્રીજું, જે કંઈ ખેતરની અંદર પરારી પડેલી છે ઘાસ, એ કુદરતી સ્થિતિની અંદર જ રાખવાથી પાક ઉગ્યા પછી પણ એક આવરણ અથવા મલ્ચ તરીકે, આ ઓર્ગેનિક મલ્ચ તરીકે એ જે પરાર છે એ પોતાનું કામ કરશે. જે જમીનમાંથી ભેજ બાષ્પીભવન દ્વારા વ્યય થાય છે એને પણ અટકાવે છે. જમીનની અંદર માઇક્રોબાયલ એક્ટિવિટી, જે સૂક્ષ્મ બેક્ટેરિયાની પ્રક્રિયાને પણ એન્કરેજ કરે છે. જમીનનું ઉષ્ણતામાનનું પણ નિયમન કરે છે. આ રીતે આપણને વિવિધ ફાયદા આ મલ્સથી થાય. આ તમામ વાતો વચ્ચે એ સારી વાત છે કે ગુજરાતના ખેડૂતો ડાંગરનો પાક લીધા પછી ઘાસને સળગાવતા નથી, તેને વેચી અને આર્થિક ફાયદો તો મેળવે જ છે, આ સાથે પશુઓના ઘાસચારા તરીકે પણ ઉપયોગમાં લે છે. તેમ છતાં દેશના અન્ય ખેડૂતોની જેમ
ગુજરાતના ખેડૂતો ઘાસ સળગાવતા ન થાય તે માટે એક સંદેશ પણ કૃષિ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યો છે. દિવસે દિવસે પોલ્યુશન વધતું જતું હોવાથી શ્વાસ લેવાની અંદર પણ તકલીફ થતી હોય છે. તો આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે કંઈ સંશોધન અને રિવ્યુને આધારે આપણને ધ્યાનમાં આવેલું છે કે આ જે બંને પાક છે એ બંને પાક આપણા ખાસ કરીને ગુજરાતની અંદર પણ થાય છે અને ઓવરઓલ ઉત્તર ગુજરાતની જે ઉત્તર ભારત અને પંજાબ હરિયાણા અને જે ઉત્તર પ્રદેશની અંદર પણ મોટા વિસ્તારની અંદર આ પાક થતો હોય છે. લાલજી પાનસુરિયા, ઝી મીડિયા, આણંદ. તો આવનારી જે મોટી સમસ્યા છે પ્રદૂષણની, જેના પર કોઈની નજર નથી, એને કદાચ આ પ્રકારના પ્રયોગથી ડામી શકાય. ચોમાસુ પાકમાં ખેડૂતોને માથે હાથ ધરીને રડવાનો વારો આવ્યો છે. હવે જ્યારે રવિ પાકની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે તેમાં પણ નુકસાની વેઠવી પડશે તેવા એંધાણ છે. શું છે ખેડૂતોની મૂંઝવણ, આવો જાણીએ. અરવલ્લી સહિત રાજ્યભરમાં ખેડૂતોએ રવિ પાકની વાવણીના શ્રીગણેશ કરી દીધા છે. જિલ્લાના ખેડૂતો ઘઉં પછી બીજા નંબરની બટાકાની ખેતી તરફ વળ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લાના ખેડૂતોએ 22,145 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું છે. મોડાસાના લાલપુર કંપમાં ખેડૂતોએ પણ બટાકાના વાવેતરની તૈયારીઓ કરી લીધી છે. પણ મૂંઝવણ એ છે કે બટાકાનું બિયારણ ખરાબ આવ્યું છે. આ બટાકાની ચાર જાતમાં એલઆર પંજાબ બટાકા વેફર બનાવવા માટે વપરાય છે. તેનું સૌથી વધુ વાવેતર થયું છે. જ્યારે પોખરાજ બટાકા, જે શાકભાજીમાં ઉપયોગમાં લેવાય છે, તેનું 15-20% વાવેતર થયું છે. પરંતુ હાલ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે, કારણ કે પોખરાજ બટાકાનું બિયારણ પંજાબથી લાવ્યા હતા. તે બિયારણ ડીપ ફ્રીઝ થયેલું હોવાથી વાવેતર સમયે જમીનમાં સડી જતા બગાડ થયો છે. પોખરાજ બટાકાનું વાવેતર કરનાર અનેક ખેડૂતોએ વાવેતર કરેલા ખેતરો ખેડી નાખવાનો વારો આવ્યો છે અને પુનઃ વાવેતર કરવાની ફરજ પડી છે. ચિપ્સનો બટાકો પણ વાવેતર થાય છે, કોમર્શિયલ શાકનું પણ બટાકાનું વાવેતર થાય છે. પણ જ્યારે અમે બટાકો બહારથી મંગાવ્યું બિયારણ, તો એ બિયારણમાં 25-30% જેવો બિયારણમાં બગાડ નીકળે છે. એટલે અમે જે વાવેતર કર્યું છે એ વાવેતર કર્યા પછી પણ અત્યારે ખેતરમાં બગાડ નીકળે છે. એ બગાડને કારણે અમારું ઉત્પાદન 25-30% ઘટે એવું છે. જે અમારો નફો હોય એ નફો અત્યારે અમારા ખિસ્સામાં આવવાનો નથી એવી અમને ભીતિ સતા રહી છે. અત્યારે જે બિયારણ 1 વીઘે 15 કટ્ટા જવા જોઈએ એ અત્યારે અમારે 18-20 કટ્ટા જાય છે. ખેડૂતોને પડતા ઉપર પાટું છે. આ વખતે બધો કુદરત પણ રૂઠી છે અને વરસાદ પણ એટલો બધો પડ્યો પાછળથી, અને ખેડૂતોના બિયારણ પણ બગડે છે બટાટાના. અને બટાટાના લગભગ 100-150 મણ વીઘે ઉત્પાદન ઓછું મળશે, એટલે ખેડૂતોને માર જ છે. પણ જે કંઈ સરકારે સહાય જલ્દી કરે બીજી તો સારું. અને આ બટાકાનો પાક પણ થોડો ઓછો જ ઉતરશે આ વખતે એવી ધારણા છે. અત્યારે બિયારણ અંદર જમીનમાં પડી પણ બગડે છે એવું છે અત્યારે ખેડૂતોને. સામાન્ય રીતે 4 પ્રકારના બટાકાના બિયારણ આવે છે. 1 LR પંજાબના બટાકાના બિયારણના કટ્ટાના 1300 રૂપિયા, પોખરાજ બટાકાના બિયારણના કટ્ટાના 800 રૂપિયા, બાદશાહ બટાકાના બિયારણના કટ્ટાના 1000 રૂપિયા, પેપ્સિકો બટાકાના બિયારણના કટ્ટાના 1300 રૂપિયા ભાવ ચાલે છે. આટ આટલો ભાવ આપવા છતાં બટાકાના બિયારણ બગાડવાળા આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. ખેડૂતો માટે આ વર્ષ કપરું રહ્યું છે. કુદરત પણ રૂઠી છે અને બિયારણે પણ દગો દીધો છે. જો 100-150 વીઘે ઉત્પાદન ઓછું થશે તો ચોક્કસથી ડુંગળી, ટામેટા પછી બટાકાના ભાવ પણ ઉચકાય તો નવાય નહીં. સમીર બલોચ, ઝી મીડિયા, અરવલ્લી. બટાકા બગડશે અથવા ખેડૂતોને બગાડશે, આ એક મોટો સવાલ છે. જામનગરના ખેડૂતોએ પણ રાજ્ય સરકારની સહાયને આવકાર આપ્યો હતો. કેટલાક ખેડૂતો હજુ રકમ વધારવાની માંગ કરી રહ્યા છે. આમ જિલ્લાના ખેડૂતોમાં રાહત પેકેજ અંગે મત મતાંતર જોવાઈ રહ્યા છે. જામનગરના ખીજડીયા ગામના ખેડૂતોએ પણ ઝી ચોઈસ કલાક સમક્ષ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
જી 24 કલાક ખેડૂતોનો અવાજ હંમેશા સરકાર સુધી પહોંચાડતો રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક રાજ્યભરમાં જે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને લઈને અગાઉ જે રાજ્ય સરકાર દ્વારા 700 કરોડની સહાય જાહેર કરવામાં આવી હતી ત્યારે જી 24 કલાકના માધ્યમથી ઘણા ખેડૂતોએ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડ્યો હતો અને કહ્યું હતું કે આ રકમ જે ખૂબ જ ઓછી હતી ત્યારે સરકાર પણ ફરીથી જે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ બની છે અને 3,795 કરોડની જે નવા પેકેટની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જામનગરમાં આપણી સાથે ખેડૂત મિત્રો જોડાયા છે. જામનગર ખાસ કરીને ખીજડીયા જે ગામ છે ત્યાંના ખેડૂત જે આગેવાનો મિત્રો આપણી સાથે જોડાયા છે. તો ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની જે આ નવી જાહેરાત કરવામાં આવી છે તો તેને લઈને ખેડૂત યુવાનો ખેડૂત મિત્રો આગેવાનોનું શું કહેવું છે આપણે એ પણ એક જાણવાનો પ્રયાસ કરશું. ખાસ કરીને રાજ્ય સરકારે જે નવી જાહેરાત કરી છે 3,795 કરોડની, શું કહેશો આપ? આ સહાય પૂરતી છે કે શું કહેશો? મારું માનવું એવું છે કે આ સાહેબ પૂરતી બી છે અને પૂરતી નથી બી, અને હું બેના કારણ આપીશ. એક પૂરતી છે એટલા માટે કે જો એ યોગ્ય હાથમાં જાય કે જ્યાં ખરેખર ખેડૂતને જરૂર છે, જેને ખરેખર અફેક્ટ થઈ છે એના હાથમાં જાય તો યોગ્ય છે, પણ આ યોગ્ય નથી એટલા માટે કે આટલા બધા ખેડૂતો છે અને આટલી રકમનો જો ભાગ પડવામાં આવે તો બધા ખેડૂતોને ભાગમાં કાંઈ આવશે જ નહીં, એના જેવું થશે. તો મારો અભિપ્રાય આવો છે આના માટે. આપ શું કહેશો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો કે ખાસ કરીને જે અગાઉ 700 કરોડ હતી હવે ક્યાંક ને ક્યાંક સરકારને પણ લાગે છે કે ઓછી પડે છે ત્યારે 3,795 કરોડ કરી છે, શું કહેવું છે આપ? આમાં તો અત્યારે એમ સમજી કે આમાં આપણો કોઈ જાતનો હતા અત્યારે આ ખેડૂતને પૂરું જ ના પડે કોઈ જાતના નુકસાન, પુષ્કળ નુકસાન. એટલે આમ જોઈએ તો અત્યારે ખેડૂત છે ને રાતા પાણીએ રૂવે છે, સમજી ગયા? એટલે આમાં કોઈ જાતનો કામ ભાગમાં આવે તો 5-5 પૈસા ના આવે. શું કહેશો તમે પણ ખાસ કરીને અત્યારે જે નવી જાહેરાત કરવામાં આવી છે? આમાં સાહેબ જે વીઘે 20-25 મણ કપાસ થતા હોય, હવે અહીંયા જો આ બરીન સાફ થઈ ગયા હોય તો આટલી રકમ છે એ ખેડૂતોને કયા હિસાબે કયા ઓલીએ પૂરી થશે, પહેલી વાત તો એ છે. એટલે પાક બગડી ગયો છે અને જો સરકારને દેવું જ હોય તો એકરે 10-12 હજાર રૂપિયા 15 હજાર રૂપિયા જેવી રકમ જો કોઈ પણ ખેડૂતોને નુકસાનીવાળાને મળે એ તો જ એનું ભેગું થાય, ને કે આ વસ્તુમાં ભેગું થાય એમ નથી. આમાં આપઘાત કરવા સિવાય કોઈ વારો નથી. અત્યારે ક્યાંક ને ક્યાંક એવી વાત કરવામાં આવી છે કે જેને નુકસાન નથી તેને પણ 4 હજાર આપવામાં આવશે, તો શું તમે કહેશો? ના, એમાં અમારું માનવું ખોટું છે. જેને કાંઈ પણ નુકસાન નથી, મને હોય તો મને પણ, એને યોગ્ય નથી એમ. એ વસ્તુ અમે સ્વીકારીએ છીએ. જો સાચાની વાત ખોટા ઉભા રહી જાય તો બધાને એનું નુકસાન બધાને છે. શું કાકા આપ શું કહેશો? ઘણા સમયથી ખેતીમાં જોડે અત્યારે જે પેકેજ જાહેરાત કરી, શું અત્યારે જે જાહેરાત કર્યું છે એ કોઈ ખેડૂતને માન્ય ન થાય અને એ પણ હા ઓછી જ પડે એમ છે. હા, આમાં જો વધારો કરે તો જ ખેડૂતને કંઈક ફાયદો મળી શકે. જાહેરાત કરી તો ચટણી બાબત થાય, અત્યારે ખેડૂત ચટણી જેવું જ થાય, બાકી કાંઈ એમાં વધારે ખેડૂતને મળે નહીં. 1-15-20 લાખ 20 હજાર એક વીઘો વવાય છે તો 1,000-2,000 રૂપિયા વીઘે દઈએ તો શું પૂરું ખેડૂત થાય? આ અંદાજ નુકસાનીમાં છે અને જે કાંઈ મળવું હોય આટલામાં કાંઈ થાય એમ નથી, સપટી આવે એમ નથી. જો આમાં વધે રકમ તો માણાને કાંઈક પૂરું થાય. આપણે જોયું બધાનો અભિપ્રાય છે કે હજુ પણ રકમ વધવી જોઈએ. કાકા આપ શું કહેશો અત્યારે જે રાજ્ય સરકાર દ્વારા સહાય કરવામાં નવા પેકેટની જાહેરાત કરી? આમાં તો ભાઈ જુઓ ખર્ચો વધી જાય, અમુક ખેડૂતો રૂવે કે મારે જાય આવવું પડ્યું હોય તો જો થોડીક વધારે સહાય આપે તો ખેડૂતને આપણે ફાયદો થાય, ખેડૂતને, નકર તો કાંઈ નથી. નકર તો ઓલી આપણે 45% આપણે રીમો પાસ કર્યો હતો, 21% દીધું એવું દે તો ન વાગે તો એથી કાંઈ ન દે તો સારું. અઢાણે જો મગફળી છે, કપાસ છે, તલી છે, અડદ છે, એ બધું ખેતર જુઓ આવા પડ્યા લે. બસ તમારે શું માંગણી? મારું માંગણી એ છે કે થોડુંક વધારી દે આજે અને બધાના હાથમાં આવવું જોઈએ, ભલે થયું એના હાથમાં આવે ન થયું એના હાથમાં આવે ને થોડુંક તો એને ફાયદો થાય, નકર તો કાંઈ છે નહીં. તમે ખેતરું જો બધું બની ગયું છે, ચરા પૂરા થઈ ગયા, હવે કદાચ 10 મણ 12 મણ થાય તો 7-8 મણનો તો ખર્ચો છે વીઘે. અમે બધા 25 મણ 30 મણ ધારીને બેઠા હતા, હવે અહીંયા 5-7 મણ થાય તો 5-7 મણમાં શું પૂરું થાય? બે આ તલી છે ને 1.5 મણ થઈ વીઘે એક માણસ. રવિ પાકમાં થાય તે ખબર પડે. હવે વાળતર પૈસા ક્યાં લેવા? પૈસા છે ને વાવતર કરવું હોય એટલે, હવે એ ઉધારે કોઈક દઈએ તો એ બમણા માંડે, અને લગભગ તો ઉધારે ખેડૂત લે નહીં, વાવતર કરશે નહીં. ઘઉંના વાવે તો 4 આની થાય, 8 આની જો પાક લેવો હોય ને તો એને 8 આને આ વર્તના પૈસા આપવા પડે.
તો આપણે જોયું આપણી સાથે અહીં ખીલડિયા ગામમાં ખેડૂતો જોડાયા હતા અને ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે નવા પેકેજની જાહેરાત કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતો આવકારી રહ્યા છે, તો ઘણા ખેડૂતો એમ કહે છે કે આ જે રકમ છે ઓછી પણ પડી શકે છે, પરંતુ આગામી જે રવિ પાક અને અન્ય પાકો છે તેને પણ તાત્કાલિક ઉગાડવાની જરૂર છે, એના માટે પણ પૈસાની એટલી જ જરૂર છે. ચોક્કસ અને યોગ્ય રીતે ખેડૂતો સુધી પૂરું વળતર પહોંચે, પૈસા પહોંચે અને આ રકમ હજુ પણ થોડી વધારવામાં આવે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે. પુસ્તક દલ, ઝી મીડિયા, જામનગર. જામનગરથી જઈએ બનાસકાંઠા. બનાસકાંઠાના ખેડૂતોએ સરકારે જાહેર કરેલી સહાયને લઈને ખુશી વ્યક્ત કરી, પણ સાથે સરકારે જે 2 હેક્ટરની મર્યાદા રાખી છે તે ન રાખવી જોઈએ તેવો પણ ખેડૂતોએ મત વ્યક્ત કર્યો છે. Z24 કલાક સમક્ષ કરેલી વાતચીત દરમિયાન ખેડૂતોએ એ પણ કહ્યું કે સરકારે તેમના નુકસાન મુજબ સહાય આપવી જોઈએ. આ વર્ષે ગુજરાતમાં વધુ વરસાદ પડ્યો ત્યાર બાદ જે કમોસમી વરસાદ પડ્યો તેને લઈને જે ખેડૂતોનો પાક હતો તે નિષ્ફળ ગયો હતો, તેને લઈને ખેડૂતો ક્યાંક ને ક્યાંક સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા હતા. સરકારે પ્રથમ 700 કરોડની સહાય આપી હતી, જેમાં 4 લાખ ખેડૂતનો સમાવેશ કર્યો હતો, પરંતુ જે સહાય આપી હતી તે ખેડૂતોને ઓછી પડતા ખેડૂતો રોષે ભરાયા હતા અને ખેડૂતો સરકાર પાસે વધુ સહાયની માંગણી કરી રહ્યા હતા, જેને લઈને સરકાર દ્વારા 3,795 કરોડની ફરીથી સહાય આપવામાં આવી છે. જોકે આ સહાયથી ખેડૂતો કેટલા ખુશ છે, નાખુશ છે, ખેડૂતોને કેટલો સંતોષ છે તે જાણવા માટે આજે આપણે આવી પહોંચ્યા છીએ બનાસકાંઠાના પાલનપુરના ખેડૂતો પાસે. મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે, ખેડૂતો સાથે સીધી વાત કરીશું કે જે રીતે સરકારે સહાય આપી તેનાથી ખેડૂતો કેટલા ખુશ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પહેલાં સરકારે 700 કરોડની સહાય આપી હતી, જેમાં 4 લાખ ખેડૂતનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે સરકારે મોટી સહાય આપી છે, તેમાં 56 લાખ જેટલા ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સહાયથી આપ ખુશ છો? ગુજરાત સરકારે જે 700 કરોડનું પેકેજ જાહેર કર્યું તો એ વખતે સમગ્ર ગુજરાતના ખેડૂતો અને ભારતીય કિસાન સંઘે એનો વિરોધ દર્શાવ્યો હતો અને આ પેકેજ બહુ નાનું કહેવાય અને એ પેકેજ ખેડૂતોને ન્યાય નથી મળતો એવો વિરોધ દર્શાવ્યો હતો. તો સરકારે એના વિરોધ સામે, ખેડૂતોની માંગણી સામે સરકારે પોતાની લાગણી વ્યક્ત કરી અને જે નવું પેકેજ જાહેર કર્યું 3,795 કરોડનું એ પેકેજને અમે બધા ખેડૂતો આવકારીએ છીએ. મહત્વની વાત એ છે કે 1 ઇંચ કરતાં જે વધુ વરસાદ પડ્યો છે તે 6800 રૂપિયાનું હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે. શું આ ખેડૂતો માટે યોગ્ય છે? આમ જો જોવા જઈએ કે ખેડૂતને જે નુકસાન થયું છે આ જે વાવાઝોડું અને અનિયમિત વરસાદના કારણે, તો એ નુકસાની સામે તો આ જે 6800ની સહાય જાહેર કરી છે એ ખૂબ જ અપૂરતી છે. પરંતુ એક બાબત તો સરાહનીય કહેવાશે સરકારની કે અત્યાર સુધી ખેડૂતો માટે આવું કોઈ પેકેજ જાહેર કરવામાં આવી નથી અને ઇતિહાસમાં પ્રથમવાર સરકારે સારી શરૂઆત કરી છે અને ખેડૂત તરફથી જે ખેડૂતોના પ્રતિનિધિ કહેવાય એવા તમામ સંગઠનો, ખેડૂત આગેવાનો, ચાહે એ ચાલુ સરકારના પ્રતિનિધિઓ હોય એમને પણ અવાજ ઉઠાવેલો, એમને પણ સરકારમાં વાત કરી હતી કે ખેડૂતો માટે કંઈક કરવું અને એ અનુસંધાને ખેડૂતો માટે જે સરકારે આ પેકેજ જાહેર કર્યું છે એ ખૂબ સારી બાબત છે અને એ માટે ખેડૂતો સરકારને થોડા ઘણી આભારની લાગણીમાં પણ છે. ખાસ કરીને સરકારે પહેલા 700 કરોડની જાહેરાત કરી હતી, હવે 3,795 કરોડની જાહેરાત કરી છે. 1 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ પડ્યો હોય તે 4,000 રૂપિયાની આપવાની વાત કરી છે. શું આનાથી ખેડૂતને ફાયદો થશે? વરસાદની શરૂઆત જ વરસાદ એવો થયેલો છે કે લગભગ વરસાદ કાયમ માટે ચાલુ રહે તો જે મગફળીઓમાં નુકસાન મોટા ભાગનું થયેલું છે અને આ જે ઉત્પાદન ઉપર પણ એની અસર થઈ છે. વરસાદથી એમ કે નુકસાન થયેલા જેના માટે સરકારે જે અભિગમ અપનાવ્યો અને એનાથી ખેડૂતોને જે રાહત આપવાની વાત કરી એમાં 3,795 કરોડનું જે બજેટ મંજૂર કર્યું છે એના ખેડૂતો ખુશ છે. પણ દરેક ખેડૂતને એમ કે મર્યાદા જે નક્કી કરી છે મર્યાદા ના હોવી જોઈએ, દરેક ખેડૂતને પોતાની જમીન પૂરતું વળતર મળવું જોઈએ. આ મર્યાદા છે એનાથી અમુક 25% ખેડૂતો નારાજ થશે, કારણ કે 2 હેક્ટરની મર્યાદા સુધી મળે બાકીની હેક્ટરોવાળાની જમીનનું શું થશે, એટલે આ મર્યાદા દૂર થવી જોઈએ અને દરેકના ખાતામાં પૈસા જમા થવા જોઈએ. ખાસ કરીને ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે જે સરકારે 2 હેક્ટરની મર્યાદા કરી છે તે મર્યાદા ના હોવી જોઈએ, દરેક ખેડૂતને પૈસા મળવા જોઈએ. જે ખેડૂતે રાહત આપી છે તેનાથી ખેડૂતોને કેટલું રાહત થશે? જે ખેડૂતને રાહત આવી, અમારે ખેડૂત એ જગતનો તાત છે. ખેડૂત દાડા દાડા દુબળો થતો જતો હોય છે, અમારી જમીન હલકી પડતી હોય છે અને અમે તો ખેડૂત જગતનો તાત, અમે તો સરકાર કદી ભીખ માગતા નથી. પણ હવે પરિસ્થિતિના લીધે આવી, એ વખતે અમારી પરિસ્થિતિના લીધે ખેડૂતના હાલ બિયારણનું મૂકવું, ખાતર મૂકવું, તમામ દામોમાં લેટ અમે હાલ નુકસાનમાં આવ્યા છે. એટલે જે સમજી વિચારી અને હરેક ખેડૂતને લાભ આવે એવી અમારી ઈચ્છા છે. ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું, મોંઘા બિયારણ લાવ્યા, ખેડૂતોએ મોંઘી ખેડાઈ આપી,
પાક જ્યારે તૈયાર થવાનો હતો ત્યારે જ કમોસમી વરસાદ પડ્યો ને ખેડૂતો બરબાદ થઈ ગયા. સરકારે પહેલા પણ 700 કરોડની સહાય આપી, ત્યારબાદ હવે મોટી સહાય આપી છે, શું આનાથી ખેડૂતોને કેટલી રાહત થશે, ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સુધરશે? હવે ખેડૂતોને એમ છે બિચારોને, તમે આલો કે મત આલો, કરવાના શું છે? સરકાર જે આલે, મા બાપ સરકાર છે જે આપે એ બરાબર છે, ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર જે આલ્યું હોય. અમારે તો જરૂર ઘણી બધી છે, ઘણું નુકસાન છે મગફળીમાં, પાર વગરનું. મોટા ખેડૂતોને નુકસાન છે, નાના ખેડૂતોને નુકસાન છે. વ્યાજબી ભાવે થોડું આપે તો સારું, પછી જે આલે અમે લેવાના જ છીએ. પાક વીમા કંપનીઓને પણ સરકારે ક્યાંક ને ક્યાંક ચેતવણી આપી છે કે જે ખેડૂતોનો પાક વીમો છે તે પણ તરત આપવામાં આવે, શું ઈચ્છો છો? કેવી રીતે પાક વીમો મળે ને ખેડૂતોને ફાયદો થાય? જે ખેડૂતોએ પાક ધિરાણ લીધા છે એમના પ્રીમિયમ આપોઆપ કપાઈ ગયા છે, એટલે પાક વીમા કંપનીઓએ ખરેખર વીમો મંજૂર કરી અને જે ખેડૂતોને નુકસાન થયું છે એ તમામ ખેડૂતોનું જે 72 કલાકનું એ લોકોએ ટાર્ગેટ આપી કે 72 કલાકમાં અરજી કરી દેવી, એ બરાબર નથી, પરંતુ એનું સચોટ સર્વે કરી અને જે ખેડૂતોને નુકસાન થયું એ તમામને વીમો મળવો જ જોઈએ. સરકારને પણ અમે વિનંતી કરીએ કે સરકાર આમાં પોતે કડક હાથે વલણ લઈ અને વીમા કંપનીઓ જોડેથી વીમાની રકમ ખેડૂતોને ચૂકવાય એવો સત્વરે કાર્યવાહી કરવી જોઈએ સરકારે. ખાસ કરીને સરકારે જે મોટું પેકેજ, મોટી સહાય આપી છે તેમાંથી 2154 કરોડની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે, તો 1641 કરોડની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. 3795 કરોડની જે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે, આનાથી જે ખેડૂતો છે તે મોટાભાગના ખુશ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો કહી રહ્યા છે કે સરકારે યોગ્ય રીતે તમામ ખેડૂતોને સહાય આપવી જોઈએ, જેના કારણે કોઈ પણ ખેડૂત બાકાત ન રહી જાય અને કોઈ પણ ખેડૂતને નુકસાન ન થાય. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. ખેડૂતોને સહાય મળી છે, જલ્દીમાં જલ્દી સહાય મળે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. આ ઉપરાંત વીમા કંપનીઓની દાદાગીરી પણ નહીં ચાલે, સરકારે સખ્ત મેસેજ આપ્યો છે વીમા કંપનીઓને કે જે પૈસા ખેડૂતોને આપવાના છે એ આપવા જ પડશે. નમસ્કાર. ગામડું જાગે છે માં સમસ્યા જ નહીં, તમારા ગામની વિશેષતા પણ બતાવીશું. અમે બનીશું ગુજરાતના ગામે ગામનો અવાજ. તમારા ગામની સમસ્યાનો ફોટો કે વિડીયો પહોંચાડો અમારા 7829993402 વોટ્સએપ નંબર પર. અમે બનીશું તમારી સમસ્યાના ભાગીદાર.